રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાર અધિકારી સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ફાયર વિભાગના અધિકારી સામે ફરિયાદ કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સામે ફરિયાદ. અગાઉની ફરિયાદમાં ચાર અધિકારીઓના નામો ઉમેરાયા. રાજકોટ ગેમ ઝોનમાં અગાઉ પણ લાગી હતી આગ. ત્યારે અગાઉ 2023ના સપ્ટેમ્બરમાં પણ આગ લાગી હતી. ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગવાનો અગાઉ પણ બનાવ બન્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા. તો અગાઉ 2023ના જૂન મહિનામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાએ બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેવામાં આવી હતી. ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અંકિત, જે પ્રકારની માહિતી અહીં સામે આવી રહી છે અને ખુલાસાની સાથે ચાર અધિકારી સામે પોલીસ ફરિયાદ, શું અપડેટ આ મામલે? લુબ્ધા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન ખાતેથી અગ્નિકાંડ સર્જાયો હતો અને આ અગ્નિકાંડને લઈને સૌપ્રથમ તાલુકા પોલીસ મથક ખાતે 6 જેટલા આરોપીઓની વિરુદ્ધ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આઈપીસી 304, 308, 337, 338 તેમજ 114 અંતર્ગત આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા એક નીતિન જૈન છે તે મેનેજર તરીકે તેનું નામ સામે આવ્યું હતું. આમ અત્યાર સુધી કુલ 7 જેટલા આરોપીઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વધુ 4 અધિકારીઓ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ છે કે જે અગાઉ તાલુકા પોલીસ મથક ખાતે નોંધવામાં આવી હતી, તેમાં જ 4 અધિકારીઓ છે કે જેમને હવે આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે, સાથોસાથ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ તપાસની અંદર અગાઉ 2023ના સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગવામાં આવ્યો હોવાનો બનાવ છે તે સામે આવ્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમ છતાં ફાયર વિભાગના અધિકારીઓએ આજ દિવસ સુધી ત્યાં કોઈ પણ પ્રકારના પગલા નહોતા લીધા કે શા માટે ત્યાં જે ફાયર એનઓસી તેમની પાસે નથી તે બાબતે પણ કોઈ પણ જાતના પગલા નહોતા લીધા. સૌથી મહત્વની વાત એ પણ સામે આવી છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહ્યા છે, 4 અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. કાંપર વિસ્તારમાં વરસાદી કહેરના દ્રશ્યો. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ. કેટલાય લોકો પોતાનું ઘર છોડીને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા મજબૂર થયા. લોકો કેડસમાં પાણીમાં થઈને રોજિંદા કામો કરવા મજબૂર બન્યા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ લોકો બોટ લઈને અવર જવર કરી રહ્યા છે. પાણીના ભરાવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા. લોકો વરસાદી કહેરના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા. આસામના હોજાઈમાં કપિલી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાચા મકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી પલળી. રસોઈ બનાવવામાં સર્જાઈ રહી છે સમસ્યા. આસામના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ. થેપલાગુરી, કેન્દ્રગુરી, રાયકાતા, નભંગા અને અન્ય વિસ્તારોમાં કપિલી નદીના પાણી ભરાયા. રસ્તાની બાજુમાં આવેલી માટી ધસી પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. રેમલ વાવાઝોડાની ભયાનક અસર. આસામ અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના પગલે ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું. નદી ઓવરફ્લો થતા અનેક ગામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી ફરી વળ્યા. આસામના ડબકામાં વાવાઝોડાની ભયાનક અસર. ભારે પવનના કારણે લોકોના ઘર પડી ગયા. કુદરતી આફત સામે લોકો બન્યા લાખ. આઠ રાજ્યની 57 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનું 1 જૂને યોજાશે મતદાન. આઠ રાજ્યની 57 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનું 1 જૂને યોજાશે મતદાન. ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંડીગઢની 1 બેઠકનો સમાવેશ.
અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા બાદ પીએમ મોદી 48 કલાક જશે ધ્યાન મુદ્રામાં. જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું તે સ્થળે પીએમ મોદી બેસશે ધ્યાનમાં. કન્યાકુમારીના પ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલમાં કરશે ધ્યાન. પ્રધાનમંત્રી મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 2000થી વધુ પોલીસકર્મી સહિત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ખડે પગે. જ્યાં પીએમ મોદી ધ્યાન પર બેસશે ત્યાં સ્વામી વિવેકાનંદ ધ્યાન પર બેઠા હતા અને વિકસિત ભારતનું સપનું જોયું હતું. કેરળ પહોંચ્યું ચોમાસું. કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું થયું આગમન. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા. ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. હવામાન વિભાગે ચોમાસા અંગે કરી આગાહી. દેશમાં ચોમાસાએ વિધિવત રીતે કરી એન્ટ્રી. આકરી ગરમીમાં ગુજરાતીઓને મળશે મોટી રાહત. 3 દિવસ સુધી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે. કચ્છ પાટણ બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ. 25-30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. ભારે ગરમી બાદ છવાયું વાદળછાયું વાતાવરણ. ટીટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા તાપમાન 5 ડિગ્રી સુધી ગગડ્યું. હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના 2 બીચ બંધ કરાયા. દાંડી અને ઉમરાટ બીચને સલાણી માટે કરાયા બંધ. 5 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને વહીવટીતંત્ર એલર્ટ. કેરળમાં ચોમાસાએ દસ્તક દેતા ગુજરાતમાં અસર. ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા. અસમમાં વરસાદના કારણે જળાશય ઓવરફ્લો થયા. પૂરની સ્થિતિ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. ભારે પૂરના કારણે નદી કાંઠે માટી સાથે ઘર ધસી પડ્યું. ઘરનો કાટમાળ પાણીમાં તણાયો. આસપાસના લોકો આ દ્રશ્યો જોઈને ડરી ગયા. અસમના વિવિધ જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું. ઠેર ઠેર રસ્તા પર જળભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા શહેરોમાં દુકાનો બંધ જોવા મળી. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદે મચાવી તબાહી. રેમલ વાવાઝોડાના કારણે ચોમાસાએ કેરળમાં વહેલા દસ્તક દીધી હોવાનું અનુમાન. રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. કોચી, કોટાયમ, અર્નાકુલમ સહિતના વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર જળભરાવને લઈને સ્થાનિકો બોટમાં સવાર થઈને બહાર નીકળ્યા. નીચાણવાળા વિસ્તારના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળતા નુકસાન ભોગવવું પડ્યું. કોચીમાં મુશળધાર વરસાદથી રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો. સતત વરસાદી માહોલથી જનજીવન અસરગ્રસ્ત થયું. રસ્તા પર જળભરાવના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. લોકો રેઇનકોટ અને છત્રીના સહારે જોવા મળ્યા. મણિપુરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોનું કરાયું રેસ્ક્યુ. રસ્તા પર બોટ વહેતી જોવા મળી. એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા. મણિપુરના ઇમ્ફાલના રસ્તાઓ નદી બન્યા. ઇમ્ફાલ ખ્વારાઇમ બંધ માર્કેટ પાણીમાં ગરકા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. રહેણાંક વિસ્તાર